હેલો દોસ્તો, હું જયદીપ ગુંડલિયા આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું ભારતીય ઘડીમાં. હવે આપણે ગઈકાલના લેક્ચરમાં આપણે મેથ્સમાં ત્રિકોણમિતિ એટલે કે ટ્રિગોનોમેટ્રી આપણે ચેપ્ટર ચાલુ કર્યું હતું, જે 6 માર્કનું પૂછવાની આખા ચેપ્ટરમાંથી સંભાવના રહેલી છે. મિત્રો, 5 થી 6 માર્કનું હોઈ શકે, એમાં એક માર્કનું એમસીક્યુ ખાલી જગ્યા સ્વરૂપે હોય, અથવા તમને એમ પણ પૂછે કે ભાઈ 2 માર્કનું તમે પ્રૂફ કરવાનું પૂછે, અથવા 3 માર્કનો ક્વેશ્ચન પૂછી શકે. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ચેપ્ટર માંથી પૂછાય એવા છે. બરોબર, ચેપ્ટર નંબર આપણે ત્રિકોણમિતિ, બરોબર, 6 માર્કનું ચેપ્ટર છે, એટલે માટે બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે મિત્રો. ઓકે, તો ચેપ્ટર અને આખો વિડીયો તમે જોજો સ્ટાર્ટિંગ થી કે અંત સુધી, જેથી તમને વચ્ચે કે વચ્ચે તમે ચાલુ કરો તો કઈ ખબર ન પડે. ઓકે, સ્ટાર્ટિંગ થી જુઓ અને અંત સુધી વિડીયો જુઓ તો તમને ખબર પડે કે ચેપ્ટરમાં ખરેખર શું ચાલી રહ્યું છે અને શું નહીં. ઓકે, તો ચાલો હવે આપણે જે ઇમ્પોર્ટન્ટ સમ્સ છે એ આપણે સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે, તો મિત્રો હવે આપણે એક સમ કરવાના છીએ કે એના સમ ઉપર તમે ઘણા બધા તમે દાખલા કરી શકો. બરોબર, એક્ઝામ્પલ તમે એક દાખલો કરશો, બરોબર, હું તમને એવા જ કરાવીશ કે જે ઘણા બધા કન્સેપ્ટ તમારે ક્લિયર થઈ જાય. ઓકે, ઘણા બધા દાખલા કરવા કરતા એક દાખલો કરવો એ તમારે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પર ઇમ્પોર્ટન્ટ કહી શકાય. શું આપ્યું છે તમને? 10A. હવે 10 એટલે આપણે શું ખબર છે કે નહીં? મેં તો ઓલરેડી તમને ભણાવી દીધું છે, એટલે જ દીધું કે જે તો પેલો, જો તમે પહેલો લેક્ચર ન જોયો હોય તો ફરીથી પહેલો લેક્ચર જોઈ લો અને પછી તમે આ લેક્ચર જોજો, નતા આ ડાયરેક્ટ તમે જોજો તમને કઈ ખબર નહીં પડે. તો 10 એટલે શું? બરોબર, તો 10 એટલે શું? મેં ઓલરેડી તમને વાત કરી છે. તો 10 એટલે શું થાય? તો ભાઈ 10A એટલે ભાઈ આપણે ખબર આ એંગલ છે, બરોબર, એ શું કામ? તો ભાઈ એ મારે ફાઇન્ડ કરવો છે, એ ની સામેની બાજુ કઈ થઈ? આ થઈ કે નહીં? બરોબર, તો આને હું કઈ સામેની બાજુ? બરોબર, આ જે એંગલ છે એની પાસેની બાજુ આ થઈ કે નહીં? બરોબર, આને શું કહેવાય? પાસેની બાજુ. બરોબર, અને આ શું કહેવાશે? મારો હાઇપોટેનસ એટલે કે કર્ણ. તો 10 એટલે શું? 10 એટલે મને ખબર છે કે ભાઈ 10 એટલે શું થાય? કે ભાઈ સાઈન અપોન કોસે થાય કે નહીં? સાઈન એટલે હું 7 અને કોસ એટલે 5, તો કર્ણ કેન્સલ થઈ જાય, વધ્યું શું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે સાપા. પણ એવી રીતે મને 10 એટલે હું સાપા થયું, એનો મતલબ જે મને 4/3 આપ્યું છે, 4/3 10A = 4/3 = હું લખી શકું કે આ સામેની બાજુ એટલે કે આની સામેની બાજુ એટલે કે BC/AB. તો એમ કહી શકું મિત્રો કે બીસી બરાબર મને શું મને મળી ગયું? 4 અને AB = મને મળી ગયું 3. કમ્પ્લીટ, બીસી બરાબર 4 મળી ગયું અને AB બરાબર મને મળી ગયું છે 3. તો બસ હવે મારે જોઈ છે કર્ણ ફાઇન્ડ કરવો પડશે. તો કર્ણ ફાઇન્ડ કરવા માટે ઓલરેડી તમે સ્ટાન્ડર્ડ 9th માં ત્રિકોણ ચિત્રમાં ભણી ગયા કે નહીં? કયો નિયમ? પાયથાગોરસ. તો હવે પાયથાગોરસ ના પ્રમેય મુજબ, પાયથાગોરસ શું કહે છે કે કર્ણનો સ્ક્વેર બરાબર એ 2 બાજુના વર્ગનો સરવાળો બરાબર હોય. તો કર્ણ એટલે શું? મારો AC² = AB² + BC² AC² મને ખબર નથી, AB એટલે મને ખબર છે 3 નો વર્ગ, BC એટલે કે 4 નો વર્ગ, એટલે કે 9 + 16 એટલે થાય 25. એટલા માટે ધેરફોર AC² મને મળ્યું 25. હવે મારે જોઈએ છે AC, તો AC માં શું મળશે? ખાલી 5. શું? 11 નું વર્ગમૂળ શું થાય? 25 નું વર્ગમૂળ 5. એનો મતલબ હવે મને કર્ણ મળી ગયો 5, તો મને AC મળી ગઈ, AB મળી ગઈ અને BC મળી ગઈ. તો બસ બધી બાજુ મળી ગઈ, તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? અધર, તો તેના ત્રિકોણમિતિક ગુણોત્તર, એટલે કે જે બાકીના ત્રિકોણમિતિક ગુણોત્તર કે બાકી રહે. આપણે ખબર છે ટોટલ 6 ત્રિકોણમિતિ ગુણોત્તર છે, એમાંથી એક તો મને મળી ગયો આપો જ છે રકમમાં 10. તો બાકી ક્યાં છે? સાઈન, કોસ, કોસેક્સ સેટ અને કોટ. બરોબર, તો એ જે છે 3 3. સૌથી પહેલા આપણે જોઈએ સૌથી પેલો કયો છે? બરોબર, હું ફાઇન્ડ કરું સાઈન. હવે સાઈન એટલે શું? હવે તમને ખબર છે સાઈન એટલે સામેની બાજુ છે કર્ણ એટલે કે 7. હવે આની સામેની બાજુ કઈ થઈ? આ તો કઈ થઈ? BC/કર્ણ એટલે કે AC. BC એટલે શું મને મળી ગયું છે? 4
અને એસી તો મને ઓલરેડી ખબર જ છે પાંચ કમ્પ્લીટ કોસ કોસ એટલે શું પાક તો પાક એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે કે એબી અપોન એસી એબી એટલે મને આ મળી ગયું ત્રણ ત્રણના છેદમાં પાંચ હવે મને મળશે ટેન તો મળેલું છે કોસેક તો કોસેક છે ઓલરેડી સ્ટાર્ટિંગમાં આપણે મેં ભણાવી દીધું ફર્સ્ટ લેક્ચરમાં સાઇન કોસ ટેન કોસેક સેક કોટ સાઇન નું વેસ કોસેક કોસેક નું વેસ સાઇન તો સાઇન છે સાઇન નું વેસ શું થાય કોસેક તો એમ કહી શકું વન અપોન સાઇન એ ધેર ફોર વન અપોન ફોર બાય ફાઈવ છેદ નું સંખ્યા અંશમાં હોય છે એટલે આન્સર આવશે ફાઈવ બાય ફોર સેમ એ રીતે કોસ નું વેસ સેક સેક નું વેસ કોસ તો મારે જોઈએ છે સેક એ is equal to 1 upon cos a therefore 1 by 3 by 5 એટલે થાય a by 3 1 2 3 4 1 2 3 4 5 એક વધ્યો ને કયો વધ્યો cot તો cot એ કોનું વેસ છે તમને ખબર છે 1 upon 10 a 10 cot right cot આપણે કર્યું હતું તો 4 by 3 1 by 4 by 3 is equal to અંશમાં છેદનું છેદ અંશમાં આવી જાય એટલે આન્સર 3 by 4 તો આ એક જ ક્વેશ્ચન ઉપર તમે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકો તમારી બુકમાં પણ આપ્યા છે બરોબર શું જેમ હવે તમને અલગ અલગ ક્વેશ્ચન આપું છે કે 10 = 4 / 3 આપ્યું તો તમને ખાલી એટલું પૂછે સાઈન ગોતો અને કોસ ગોતો 10 = 4 / 3 તો તમને પૂછે કોસ ગોતો અને સેક ગોતો તો બધી વસ્તુ તમને મળી જશે બરોબર એટલે તમને એક દાખલો આવડી ગયો ઘણા બધા દાખલા તમને સોલ્વ થઈ જાય ઓકે લખી લો આરામથી બરોબર અને જો હજી તો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં મને કહો કે ભાઈ સાહેબ મને આ દાખલો સમજણો નહીં તો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે હું તમને એ જ સમ તમને ફરીથી કરાવીશ ઓકે હવે નેક્સ્ટ સમ છે રકમ લખો ફિફ્ટીન કોટે ઇઝ ઇક્વલ ટુ આઠ હોય તો તમને ફાઇન કરવાનું કીધું સાઈને સાઈને અને સેકે ફિફ્ટીન કોટ એ ઇઝ ઇક્વલ ટુ આઠ તો સાઈને કોસેકે ફાઇન કરો તો સૌથી પહેલા આપણા મગજમાં એક જ વસ્તુ આવી જવું જોઈએ ટ્રાયંગલ બરોબર આ તો વસ્તુને ખબર હોય છે કે ભાઈ ત્રિકોણમિતિમાં ટ્રાયંગલ ડ્રો કરનાર પહેલા ખબર પડે બધી વસ્તુ આના બેઝ ઉપર જ છે તો સૌથી પહેલો મેં તમને કીધું છે કે ભાઈ એંગલ બી બરાબર 90 લ્યો એંગલ સી બરાબર 90 લ્યો એવું કીધું એવું કાઈ કીધું નથી બરોબર તો આપણે ગમે એંગલ અને 90 લઈ તો મેં આ એ આ મારું બી ના સી તો બી ને હું લઉં છું 90 બરોબર કાટકોણ ત્રિકોણ તો હવે હવે શું આના ઉપરથી હું કહી શકું મને શું આપ્યું છે 15 કોટ એ ઇઝ ઇક્વલ ટુ આઠ મારે જોઈએ છે કોટ જોઈએ છે ને મારે કોટ જોઈએ છે ખાલી કોટ તો કોટ એ ઇઝ ઇક્વલ ટુ આની હારે હોય આની હારે કોણ છે કોટ એ છે કોટ એની સાથે કોણ છે 15 તો 15 ને નાખો છેદમાં તો કા મારે જોઈએ ખાલી આ અને નાખો ધક્કો ક્યાં આવી જાય છેદમાં ઉપર આવ્યો 8 ઓકે તો કોટ એ ઇઝ ઇક્વલ ટુ 8 / 15 તેનો મતલબ કોટ એટલે શું થાય બરોબર તો કોટ એ એટલે આપણને ખબર છે પણ હવે હું એ છે એ મારો આ એંગલ છે ને ઓકે આ મારો એંગલ છે તો કોટ એટલે હું મેં યાદ કહ્યું કે નહીં સાઈન કોસ ટેન કોસેક સેક કોટ સાક પાક સાપા કસા કબા પાસા તેનો મતલબ કોટ એ એટલે શું થાય પાસા થાય કે નહીં પાસા ભાઈ એમ કહીએ ને પાસા ભાઈ બરોબર પાસા તો આની પાસેની બાજુ આ થઈ તો આ મારી પા આ મારી સા તો અલ્ટિમેટલી હું એમ કહી શકું બરોબર કોટ એ ઇઝ ઇક્વલ ટુ મને આપ્યું છે હું 8 બાય 15 ને 8 બાય 15 તો પાસેની બાજુ તેનું પાસેની બાજુ કઈ છે મારી એ બી છે ને તો એ બી અને આ મારી સામેની બાજુ બી સી ધેર ફોર એટલા માટે કહી શકું એ બી ઇઝ ઇક્વલ ટુ 8 અને બી સી ઇઝ ઇક્વલ ટુ 15 બરોબર તો મને આ વસ્તુ મળી ગઈ એ બી મને મળી ગઈ છે 8 અને બી સી મને મળી ગઈ છે 15 હવે આ વસ્તુ મળી જાય કે નહીં મિત્રો મળી જ જાય પાયથાગોરસ યુઝ કરો તો પાયથાગોરસ પ્રમેય મુજબ બરોબર તો આ કઈ કોઈ જરૂર નથી પાયથાગોરસના પ્રમેય મુજબ હવે
पायथागोरस ना प्रमेय मुजब शू पायथागोरस शू कहे कि ए सी स्क्वेर इज इक्वल टू ए बी स्क्वेर प्लस बीसी स्क्वेर मारे शू ए बी बीसी मारे जो ए सी ए बी शू मैंने मिले आठ नो स्क्वेर प्लस बीसी मैंने आप पंदर नो स्क्वेर आठ नो स्क्वेर चौसठ पंदर नो स्क्वेर बसो पच्चीस तो चौसठ प्लस बसो पच्चीस पांच ने चार आठ नौ छ बे आठ बे टू एटी नाइन तो एसी स्क्वेर मैंने मिली गयु टू एटी नाइन बसो नेव्यासी वर्गमूल शू थे मित्रों बसो नेव्यासी वर्गमूल शू थे तो बसो नेव्यासी वर्गमूल थे सत्तर के सत्तर अने हा एक थी वीस ना वर्गमूल पक्का कर लेवाना तो खबर पड़ से वच्चे गमे आवी गयु त्रणसो चौबीस तो हूं करू के चित्रो तमने लई जवा देवाना छे एटले एक थी वीस ना वर्गमूल ने वर्ग तमने आवडवा ज जोईए ओके न आवडता होय बराबर तो तमे पाका करी लो बराबर पछी अधवाले तमने थाय के पच्चीस नो वर्ग शू बराबर ई तमने मैं एक शोर्ट ट्रिक समझाऊ बराबर पहले तमे आ समझो समझ आ सत्तर केम आवी समझाऊ पायथागोरस ना प्रमेय मुजब ए सी स्क्वेर ए बी स्क्वेर प्लस बी सी स्क्वेर ए बी मने आप्यु छे आठ आठ नो स्क्वेर चौसठ पंदर नो स्क्वेर बसो पच्चीस आपने सरवाळो कर्यो बसो नेव्यासी बसो नेव्यासी नो वर्गमूल सत्तर कम्प्लीट हवे मने मळी गयु बधुं मळी गयु के नहीं तो बस तो हवे मने साइन ए तो हवे साइन एटले शुं थाय साइन ए बरोबर आपणे हमणां त्रिकोण ड्रो कर्यो हतो के नहीं आ मारो ए हतो आ मारो बी हतो सी तो साइन एटले हुं तो आ डगले ने पगले तमने वस्तु हमें आवानी छे एटले मैं कीधुं फर्स्ट वीडियो पहेला जुओ एने समझो विचारो अने पछी जा जोजो तो ज समजशे तो साइन एटले हुं साक जावी पाछुं तो साक तो आ सामेनी बाजु थई तो साइन एटले के बीसी अपॉन एसी बीसी मने खबर छे हाँ बीसी शू मळ्युं आपणने बीसी मने मळ्युं पंदर अने एसी मने मळ्युं सत्तर दिस द आंसर साइन ए पर आ क्वेश्चन तमने पूछाय तो मूंझावण नथी सेक शू छे सेक सेक एटले बोलो फरीथी साक साक पाक सापा कसा कपा तो कर्ण कपा पासेनी बाजू ए बी तो सत्तर ना छेद में ए बी शू मने मिलत आठ तो सत्तर ना छेद में आठ कम्प्लीट रो आ बे मार्क नो क्वेश्चन तमने पूछाई सके केटला मार्क नो बे मार्क्स कम्प्लीट वेरी मोस्ट इम्पोर्टेंट सम तमने कराउ छु ओके जे इम्पोर्टेंट इम्पोर्टेंट होय ए तमने कराउ छु क्वेश्चन पूछाय ओके हवे जो तमने एक नानी ट्रिक शोर्ट ट्रिक समझाउ शू हती बराबर यहाँ जहाँ तब लखी लखी नाखो जारे शू कहू छू जारे एकम नो अंक जारे एकम नो अंक पांच आवतो होय शू कहू छू जारे एकम नो अंक पांच आवतो होय त्यारे तेनू त्यारे तेनू नहीं तेनो त्यारे तेनो वर्ग शू थाय एक्जाम्पल तरीके आपणे हमणां आपणे जोयुं पंदर नो स्क्वेर बराबर एकम नो अंक शू पांच एवो एकम नो अंक पांच एवो तो डायरेक्ट आनु शू करी नाखवानुं डायरेक्ट आनु हवे आ पांच नो स्क्वेर आखी दुनिया ने आवडे बराबर पांच नो स्क्वेर थाय पच्चीस जो आनु आवडे तो हुई जवाय पांच नो स्क्वेर पच्चीस थाय ओके एक पछी शू आवे एक पछी आवे बे एक पछी शू आवे बे आवे तो आ बे नो गुणाकार करी नाखवानो एक दू दू मूकी दियो आंसर तो पंदर नो स्क्वेर थाय बसो पच्चीस कम्प्लीट હવે તમને એમ પૂછે ઘણી વખત વચ્ચે આવ્યો હોય પાંચ એવું તમારે પિસ્તાલીસ નો સ્ક્વેર વચ્ચે કઈ કહ્યું તો શું કરું કઈ નહીં હું કહ્યું તમે એકમ નો હોય પાંચ આવતો હોય તેનો સ્ક્વેર કરી નાખવાનો એનો વર્ગ કરી નાખવાનો તો પાંચ નો સ્ક્વેર થાય પચીસ ચાર પછી શું આવે પાંચ શું આવે ચાર પછી પાંચ આવે આપણે પણ નાખો ગુણાકાર પાંચ ચોક વીસ તો પિસ્તાલીસ નો વર્ગ શું થાય વીસ પચીસ બરોબર આજે શોર્ટ ટ્રિક બરોબર તમને ડેઈલી આવી એક એક શોર્ટ ટ્રિક તમને જ્યારે લેક્ચર પૂરો થવાનો હોય બે દાખલા ત્રણથી દાખલા થઈ જાય દરરોજ એક એક શોર્ટ ટ્રિક તમને મળશે જેથી તમને જ્યારે તમે એક્ઝામ દાખલા કરતા હોય તો ક્લિક કરી શકો ઓકે તો આ હતી શોર્ટ ટ્રિક્સ ઓકે કેનો જ્યારે એક સ્ક્વેર કરવાની એક નાની અમથી શોર્ટ ટ્રિક સમજાવી લખી લેજો સમજીથી બરોબર તો આ હવે તો આપણે એક બે સમ કર્યા જો જજી તમને કહેતા તો સાહેબ હજી કઈ ન સમજાયું બરોબર તો જ્યારે તમે કમેન્ટ બોક્સમાં મને કહેજો કે સાહેબ હજી આ દાખલામાં નથી આવડતા તો આપણે હજી એક વિડીયો બનાવશું ઓકે તો હવે આ આની અવાજ ટ્રેકના દાખલા છે ઈ ઇનફ છે ઓકે
હવે જે નેક્સ્ટ લેક્ચર તમને હશે એ આપણે ડિફરન્ટ મેથડ થી ડિફરન્ટ આપણે દાખલા કરશું બરોબર, અને તમે એમાં જોજો ઓકે. એક થી બે દાખલા કે જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય કમ્પ્લીટ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, અને જેટલા તમારા ધોરણ 10માં હોય એ બધા લોકોને વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી એ લોકોને પણ આ બેનિફિટ થાય ઓકે. અને ભૂલવાનું નથી મિત્રો, મારો જે કર્યું તેને પહેલા સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકોન દબાઈ દો, જેથી તમને નવો કોઈ પણ લેક્ચર આવે તો નોટિફિકેશન મળી જાય ઓકે મિત્રો. તો બાય બાય, સી યુ, ટેક કેર.